હવે તમને લોકોને ખબર છે કે જીએમઆરએસ મેડિકલ કોલેજોમાં સરકાર દ્વારા છે એ ફીમાં વધારો કરવામાં આવ્યો હતો આ વર્ષે, પણ આ જ વર્ષે પાછો એ ફીમાં ઘટાડો કરી નાખવામાં આવ્યો છે. અને ફી ઘટાડા પછી તમારા લોકોનું જે પહેલા રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું હતું એમબીબીએસ ને બીડીએસમાં એ આખ્યાખું કેન્સલ કરવાનું આવ્યું હતું અને ફરીથી રિવાઇઝડ તમારા લોકોની પહેલા રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરવાની આવી હતી. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરેલ છે કે તમારા લોકોનું જે રિવાઇઝ છે પહેલો રાઉન્ડ એનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. તો આજના વિડીયોમાં આપણે એ સમાવેશ કરશું કે એના રિઝલ્ટ આવ્યા પછી તમારે કઈ કઈ બાબતોનો સમાવેશ કરવાનો છે, તમારે શું કરવાનું છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલનો હેતુ એ છે કે 12મા પછીની તમારી જે બી એડમિશન પ્રોસિજર થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો મારી જે અન્ય ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો, એની જે લિંક છે આપણે જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, એમાં તમને કોલેજ રિલેટેડ અપડેટ છે એ સાવ સરળ રીતે આપવામાં આવશે, એટલે એને પણ સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે. તમારે લોકોને મેડિકલની વેબસાઇટમાં આવી જવાનું છે. મેડિકલની વેબસાઇટમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે એના પછી તમને આ શું અપડેટ આપ્યું છે એ તમે લોકો સમજી લો. પહેલાં તમને આપ્યું છે એડવર્ટાઇઝમેન્ટ ફોર ફર્સ્ટ રાઉન્ડ ઓનલાઈન અલોટમેન્ટ એન્ડ રિપોર્ટિંગ. પહેલાં તમને લોકોને આખી એડવર્ટાઇઝમેન્ટ આપી દીધી છે. પણ બીજા કિસ્સામાં શું કીધું છે કે અપડેટ ઇન્સ્ટ્રક્શન ફોર સ્ટેટ કાઉન્સિલિંગ રાઉન્ડ, જે 4-4 રાઉન્ડની સૂચના છે એ તમને આપવામાં આવી છે. એના ઉપર આપણે ઓલરેડી ડિટેલમાં 22 મિનિટનો વિડીયો બનાવેલ જ છે. પણ ત્રીજું છે રેન્ક વાઇઝ રિઝલ્ટ. તમારા જનરલ રેન્ક અને કેટેગરી રેન્ક ઉપરથી તમારા લોકોનું રિઝલ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. એના પછી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ, કઈ કોલેજમાં કેટલા માર્ક્સ આઇટકું છે, કેટલા રેન્ક આઇટકું છે એની માહિતી તમને ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટમાં મળી જશે. એના પછી લાસ્ટ રેન્ક, કઈ કોલેજમાં કયા રેન્ક આઇટકું છે એ તમને લાસ્ટ રેન્કમાં મળી જશે. એના પછી નોન કન્વર્ટેડ વેકન્સી ઓફ એનઆરઆઈ એન્ડ પીડબ્લ્યુડી કોટા આફ્ટર રાઉન્ડ વન, એટલે કે રાઉન્ડ વન પછી પણ કેટલી છે એનઆરઆઈ કોટામાં કેટલી સીટો ખાલી રહી છે અને પીડબ્લ્યુડીમાં કેટલી સીટો ખાલી રહી છે એની માહિતી આપી છે. એના પછી પ્રોસિજર ફોર એડમિશન કન્ફર્મેશન રાઉન્ડ વન, એ રાઉન્ડ વનની તમને આપી છે. પણ લિસ્ટ ઓફ હેલ્થ સેન્ટર, હેલ્થ સેન્ટરનું આખી આખું લિસ્ટ આપ્યું છે. પછી તમારે લોકોને એચડીએફસી બ્રાન્ચમાં ફી ભરવાની છે, એ ફી ભરવાની આખી આખી બ્રાન્ચની માહિતી આપી છે. તમારે એડમિશન કઈ રીતે કન્ફર્મ કરાવવું એના સ્ટેપ આપ્યા છે. એન્વેલોપ આપ્યું છે અને ઓથોરિટી લેટર આપ્યો છે. તમારે લોકોને પહેલાં એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરશો તો ઘણા લોકોને છે એના ઉપર ક્લિક કરશો તો ઘણા નહીં ક્લિક થાય, એના પર ક્લિક કરીને તમારે ઓપન ઇન ન્યૂ ટેબ ઇન ગ્રુપ ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે તમારી સામે પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે. હવે તમારી સામે આ પીડીએફ ઓપન થશે. એ પીડીએફમાં તમને શું કીધું છે કે સીટ ફાળવણીની જાહેરાત ક્યારે કરવામાં આવશે, 12/8/2023 આમાં તમને એમબીબીએસ અને બીડીએસ કોર્સ માટેની જ અલોટમેન્ટ કરવામાં આવ્યું છે. પછી તમારે ફી ભરવાની તારીખ કઈ છે, કે 13/8થી લઈને 17/8 સુધી તમે લોકો છે એ શું કરી શકશો, એચડીએફસી બેંકની શાખા ખાતે ફીની ચૂકવણી કરી શકશો. પછી હેલ્પ સેન્ટર ખાતે તમારે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો ક્યારે જમા કરાવવાના છે, 14/8/2023થી 18/8/2023 સુધી તમે જમા કરાવી શકો છો. પછી હેલ્પ સેન્ટર છે એનો કામકાજ સમય શું છે, તો કે 10 થી લઈને 4 વાગ્યા સુધી ચાલુ રહેશે અને જાહેર રજા હશે ત્યારે પણ હેલ્પ સેન્ટર છે એ ચાલુ રહેશે. ઓફલાઈન ટ્યુશન ફીની ચૂકવણી કામકાજના દિવસોમાં બેન્કિંગ દરમિયાન જ કરી શકાશે. પછી તમારે તમારું રિઝલ્ટ જોવું હોય તો એ તમે રેન્ક વાઇઝ પણ જોઈ શકો, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ પણ જોઈ શકો અને લાસ્ટ રેન્ક મુજબ પણ જોઈ શકો. હવે તમે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ છે એ તમારે ક્લિક કરવાનું છે, એટલે એની ઉપર ક્લિક કરશો તમારી સામે પીડીએફ છે એ ઓપન થઈ જશે. આ રીતની તમારી સામે પીડીએફ છે એ ઓપન થઈ છે. હવે તમે લોકો એમાં જોઈ શકો છો કે આ તમારું મેરિટ લિસ્ટ છે એ આ રીતનું બહાર પાડ્યું છે. પહેલાં શું આપ્યું હશે, પહેલાં તો સિરીઝ નંબર આપ્યો હશે, એના પછી સ્ટુડન્ટનું નેમ આમાં આપ્યું હશે, એનો મેરિટ નંબર શું છે એ આપ્યો હશે, જનરલ મેરિટ નંબર આપ્યો હશે, પછી કેટેગરી મેરિટ નંબર શું છે એ આપ્યો હશે, નીટનો સ્કોર શું છે, પછી એડમિશન કેટેગરી કઈ છે તો ઓપન સીટ ટાઈપ કયો છે, ગવર્મેન્ટ કોટા કયા રાઉન્ડમાં એડમિશન મળ્યું, ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો છે અને નીટના પર્સન્ટાઇલ કેટલા છે, એ બધી વસ્તુ છે એ આમાં આપી દીધી છે. હવે તમારે કોઈ બી વસ્તુ સર્ચ કરવી તમે આને ઉપર જે ક્લિક કરીને તમે તમારું નામ લખીને આમાં સર્ચ કરી શકો, એટલે તમને લોકોને આમાં ખ્યાલ આવી જાય કે તમને લોકોને એડમિશન આમાં મળ્યું કે નથી મળ્યું. રેડી, થોડો ઘણો આમાં ફેર છે કેમ કે મેં જોયું હતું કે 705 ઉપર ગયા વર્ષે પહેલાં હતું, પણ આ વખતે તમારે લોકોને થોડો ઘણો ચેન્જીસ આવ્યો છે. હવે કે કઈ કોલેજમાં કેટલા માર્ક્સ આઇટકું છે એનો હું ડિટેલમાં વિડીયો બનાવીને અપડેટ કરી દઈશ અને બાકી તમારે જેટલું વધે છે, જેમ કે તમારે લોકોને ઇન્ફોર્મેશનવાળો એન્વેલોપ છે એન્વેલોપનો પણ આપણે સંપૂર્ણ વિડીયો બનાવી જ દીધો છે, એટલે એ વિડીયો તમે લોકો જોઈ શકશો, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે. અને આવી જ માહિતી માટે ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.